હું શું કહેતી હતી સોનુ, આપણે તારા માટે નવા કપડાં લઈ આવીએ. મારી પાસે બહુ કપડાં છે. અરે હું તારા જીન્સ અને ટી શર્ટ ની વાત નથી કરતી. મેં જયારે જોબ જોઈન કરી ત્યારે આપણે કપડાં ખરીદા જ હતા ને. સલવાર કમીઝ અને કોર્પોરેટ માટે પણ કપડાં લીધેલા છે. એટલે તું ત્યાં પૂજામાં કોટ અને પાટલૂન પહેરીને આવી? સવારની પૂજા માટે અને સાંજે પાર્ટી માટે એમ બે ડ્રેસ લઈ આવી. પણ એક શરતે કપડાં ખરીદીશ, પહેલા તમારા બંને ના પછી મારા. અરે મારી પાસે તો ઘણા બધા કપડાં છે. હું તમને ઓળખું છું ભાભી, તમે હંમેશા પોતાનું નહીં મારો જ વિચાર કર્યો છે. મારી સ્ટડી અને કોલેજ પાછળ જેટલો ખર્ચો થયો છે એમાં કેટલાય વર્ષો સુધી તમે કપડાં જ નથી ખરીદ્યા. અરે પણ મારી પાસે તો મારા લગ્ન વખતની સાડીઓ છે ને, અને ભારે સાડીઓ પહેરીને આમ પણ ક્યાંય જવાનું હોતું નથી. તો તારા પ્રસંગ નિમિત્તે હું બધી સાડીઓ પહેરી, મેં એટલે જ તો સાચવી રાખી છે. જો ભાભી, હું તમારી વાત અને લાગણી બંને સમજુ છું. હું ચારથી કમાતી થઈ તમે મારી કમાણીમાંથી એક પણ રૂપિયો નથી લીધો. ઉપરથી તમે અને ભાઈ બર્થડે કે વેડિંગ એનિવર્સરી પર હું તમારા માટે કંઈક લઈ આવું તો તમે તમારા ખર્ચામાં કંઈક કાપ કૂપ મૂકીને મારા માટે મોટી ગિફ્ટ લઈ આવો. એવું કંઈ નથી, દીકરી પાસેથી ન લેવાય. તું મારા માટે ગિફ્ટ લાવે છે તો અમે તારી પાસેથી લઈએ જ છીએ ને. આવું બધું કહીને વાત આડે પાટે ના ચડાવ. કહો મને, તમે શું પહેરવાના છો? મારી પેલી કેસરી સાડી છે ને, એ કેસરી સાડી સવારે પૂજામાં પહેરી લઈશ, અને પેલી મજેન્ટા કલરની સાડી એ પહેરી લઈશ સાંજે. એવું? ચાલો બતાવો મને. દરેક પ્રસંગમાં હું નાનપણથી જોતી આવું છું, તમે આ બે સાડી સિવાય કઈ પહેરતા જ નથી. આજે હું તમારા માટે કપડાં ખરીદીને લાવીશ અને તમારે પહેરવા પડશે. હા મારી માં, હા. તને કોઈ ન પહોંચે, દર વખતે તારી આ મીઠી જીત સામે જ હું હારી જાઉં છું. બાકી તો આખી દુનિયાની તાકાત સામે જીતું છું ભાભી. ચાલ હવે તૈયાર થઈ જા, તારે ઓફિસે જવાનું મોડું થશે, અને મારે તારું અને તારા ભાઈનું એમ બંનેનું ટિફિન પણ તૈયાર કરવાનું છે. ભાભી આજે મૂડ નથી, એવું થાય કે રજા પાડી દઉં. ઓફિસ જવાનું મન નથી. ભાઈ ઓફિસે જાય ત્યારે આપણે કપડાં ખરીદી કરવા માટે જઈએ. તમારા માટે સાડી અને ભાઈ માટે નવા નક્કોર કપડાં. પણ શરત એક જ, હું ખરીદીશ. ઓકે, કોઈ દિવસ રજા નહીં લેનારી સોનુને આજે શું થયું છે? તકલીફ આપી આપણે, નથી બોલાવા એ કાકા ને. તું મુખ ને માથા ફૂટ. સારું લો, મારી મહેમાનોની યાદી બનીને તૈયાર છે. એક કામ કરીએ, આપણે બંને જેમને ફોન કરવાના છે એ લોકોને ફોન કરી લઈએ, અને બાકીના ને હું ઓફિસ માંથી કહી દઉં છું, એ લોકો ફોન કરી લેશે અને ઇન્વિટેશન મોકલી દેશે. અને હા, ઓફિસમાં વાત થઈ ગઈ છે, ટ્રાવેલ્સ વાળાને કહીને 10 બીજી ગાડીઓ પણ બુક કરી લીધી છે જેથી લાભા લઈ જવામાં કોઈ તકલીફ ના પડે. તમે કહેતા હતા ને કે તમારે પાર્ટી માટે સૂટ લેવાનો છે, કોમલને પણ નવા કપડાં લેવાના છે, તો તમે બાપ દીકરી સાથે જ લઈ આવો ને. અહીનું તો હું સવિતા ને સોમુ જોઈ લેશું. હા પણ કપડાની વાત પરથી યાદ આવ્યું, કુકી આપણી આયશા ના પણ તો કપડાં લેવાના છે. એક કામ કરતું, આયશા ને એના ભાઈ ભાઈ ને ફોન કરીને અહીંયા બોલાવી લે, આપણે સાથે મળીને શોપિંગ કરીએ. વાત તો તમારી સાચી છે, અચાનક આટલો બધો ખર્ચ એ લોકો પર પણ બોજો પડશે નહીં. હા પણ એટલે તો કહું છું, એ લોકોને બોલાવી લે ને, આપણી સાથે સાથે એ લોકોની પણ ખરીદી થઈ જાય ને. ગાંડા થયા છો, આટલા વખત માં તમને એ ખબર ના પડી કે એ લોકો કેટલા સ્વાભિમાની છે. આપણે એના ભાઈ ભાભીને કવર આપ્યું તો તેમણે એટીએમ કાર્ડ આપીને
કોઈકને પૈસા કઢાવવા માટે દોડાવ્યા અને આપણા કરતા 100 રૂપિયા વધારાનું કવર તેમણે આરવ અને કોમલના હાથમાં આપ્યું. સેલ્ફ રિસ્પેક્ટ ની વાત તો બરાબર છે કુકી, પણ કઈક તો રસ્તો કાઢવો પડે. એ કુકી, જો હું શું રસ્તો કાઢું? કોમલ, કોમલ બેટા. યસ ડેડ. પણ આમાં કોમલ શું કરશે? એ કઈ નહીં કરે, એની પાસે આપણે કરાવીશું. બોલો ડેડ, શું હતું? બેટા કોમલ, એક બહુ મોટી ચેલેન્જ છે તારા માટે. તારી ભાભી છે ને આયશા, એના માટે હજુ જરા વધારે કપડાની શોપિંગ કરવાની છે, પણ એને ખબર ના પડવી જોઈએ કે આપણે આ બધું પ્લાન કરીને એની પાસે આ શોપિંગ કરાવડાવી રહ્યા છે. ઓકે ઓકે રાઈટ, નો પ્રોબ્લેમ. આ તો મારા ડાબા હાથનો ખેલ છે. યસ. પણ પૈસા ચૂકવવાની વારી આવશે ત્યારે શું કરીશ? એક કામ કરને દીકરા, એને કોઈક બીજી બાબતમાં બિઝી કરી દેજે, બીજી તરફ કંઈક એનું મન વાળજે, અને એને ખબર ન હોય ત્યારે ચૂપકે સે કાર્ડ સ્વાઇપ કરી. હા, આ રસ્તો સારો કાઢ્યો તમે. કોકી, બિઝનેસમાં રોજે રોજ આવી કઈ કેટલી ઘૂંચો ઉકેલતો હું છું. આ બધી ઘૂંચો પણ આ જ રીતે ઉકેલાય. હા, અને સાંભળ બેટા, આયશાની ચોઈસ ના, એને જે ગમે ને એ પ્રકારની બધી શોપિંગ કરાવજે. હા, શું સમજી છોકરી? જો હુકુમ જય રાજ મહેતા. આઉટ. આ પણ નાટકી થઈ ગઈ છે. ભાભીનો ફોન નથી લાગતો, હવે શું કરું? એક કામ કરીએ, આપણે ભાભીના ઘરે જઈએ અને એમને લઈ જઈએ શોપિંગ માટે. એ જાડી, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન શોપિંગ વોપિંગ. I will kill you. Come on, kill me. જો આવું કરવાથી તારા મનને શાંતિ મળતી હોય ને તો kill me. જો ભાઈ, મને આ બધામાં છે ને કઈ જ નથી સમજાતું. હમ ભાઈ, હું તો તારાથી નાની છું.
એ પપ્પા, હું લંડન માં હતો ને ત્યારે તમારા પેલા ફ્રેન્ડ મળ્યા હતા, જગદીશ પટેલ. કોણ? જગલો જાડ્યો? કેવો છે? એવો ને એવો છે કે ફરક પડ્યો? સેમ ટુ સેમ. એમને પણ એ જ પૂછ્યું હતું કે જયલો કેવો છે, એવો ને એવો છે કે ફરક પડ્યો? એ મારો જગલો, તારા નાનપણ ના ભેરુ બંધા. અમે લોકો સાથે એટલી મજા કરી, સાથે જ ભણ્યા, સાથે જ ઉછર્યા, સાથે જ મોટા થયા. અરે અમે લોકો જે મજા કરી તે દીકરા તમે લોકો ક્યારે કરી જ નહીં શકો. એ ગિલ્લી દંડા, ચોર પોલીસ, તિલોડ, પકડા પકડી, એટલી બધી રમતો, પણ દર વખતે દાવ એના માથે જ આવે. જાડ્યો એટલે દોડી જ ના શકે, એટલે કે તો દાવ એના માથે. ખાઉદરો પણ એટલો છે. મારા ઘરે મારી બા દાળ ઢોકળી બનાવે, ચાર ફળિયા દોડતી સૂંઘતો સૂંઘતો આવે અને અડધું જ તપેલું ચાટી જતો. પપ્પા, હજી પણ એ છે ને આવાન આવાજ છે, હેવી વેઇટ. તમને ખબર છે મને શું કે? મેં છે ને તારા ઘરે બહુ ખાધું છે. તું અહીંયા આવ્યો છે તો મારા ઘરે જ રહેજે, તને કોઈ વાતની તકલીફ નહીં પડે. મેં કીધું, અંકલ હું અહીંયા સ્ટડી કરવા માટે આવ્યો છું, જો એક પ્રાઇવેટ એપાર્ટમેન્ટમાં રોકાયો છું, પણ હા કઈ કામ હશે તો તમને મળવા આવીશ. લો દવા પણ ખાઈ લો, ઠાંસી ઠાંસી ને દાળ ઢોકળી ખાધી છે ને. હા પપ્પા, હવે ખાવા પીવા પર કંટ્રોલ કરો અને તબિયત નું ધ્યાન રાખો. ઠાંસી ઠાંસી ને મેં ઢોકળી ખાધી? બે આટલી આટલી નાની વાટકી ભરીને આપી અને દાળ ઢોકળી આનાથી? અરે દાળ ઢોકળી તો મારી બા જે બનાવતી ને, આંગળા ચાટી ચાટીને ખાવાની જે મજા પડે. ડેડ, વર્લ્ડ ની બેસ્ટ દાળ ઢોકળી તો છે ને તારી માં બનાવે છે. હા પપ્પા, જોયું તમારા છોકરા છે, બંને તમારા પર જ ગયા છે. વખાણ તો માના જ કરે. મોર ના ઈંડા ને છીતરવા તો ના પડે ને. બસ હવે આ ખુશખુશાલ પરિવારમાં સોનું ની કમી છે. એ પપ્પા, તમને નથી લાગતું કે આ મમ્મી ગાંડી થઈ ગઈ છે? ગાંડી નહીં, વહુ ખીલી થઈ ગઈ છે તારી માં. બેટા, સ્ત્રી જયારે માં બને ને ત્યારે સંપૂર્ણ સ્ત્રી થાય, પણ જયારે સાસુમાં બને ને ત્યારે પરિપૂર્ણ થાય. સમથિંગ સમથિંગ પૂર્ણ, સમથિંગ સમથિંગ પૂર્ણ. વેરી ગુડ વડા. જેનિફર, એક્સક્યુઝ મી. યસ જેનિફર, યા હાઉઝ યુ? મમ્મી, આ પપ્પા શું કહેતા હતા? મોર ના ઈંડા શું શું શું? કોની સાઈડ માં છે તું? તમાર ખામોશ, પકડ બંધ. હેલો, મારા રૂમ ને બ્યુટી પાર્લર બનાવવાનું કોઈ કારણ? કારણ છે ભાઈ, મારા રૂમ નું એસી ખરાબ થઈ ગયું છે. તો શું? તો એસી વગર ડ્રાયર થી ડ્રાય કરેલ વાળ પાછા ભીના થઈ જશે. હું કઈ સમજો નહીં. ભાભી આવશે એટલે બધું સમજાવવા લાગશે. અરે પણ હું ક્યાં રેડી થઉં? છોકરાઓને જીન્સ પેન્ટ પહેરતા, વાળ ઓળતા કરીને 1.5 મિનિટ થાય, એટલો ટાઈમ હું તને આપીશ. પણ જાડી, પણ કઈ નઈ, પ્લીઝ પ્લીઝ પ્લીઝ, એવું હોય તો તું મારા રૂમ માં જા. ગો 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 ગો. અરે પણ ડેડ, મને ગ્રાન્ડ વેમાં ઇન્ટ્રોડ્યુસ કરવા માંગે છે, તું મને ગ્રાન્ડ વેમાં મારા રૂમ માંથી બહાર કાઢે છે. નાવ યોર રિએક્ટિંગ ટુ મચ. હા ગો. તેરી પપ્પા ને ખબર પડશે ને તો. ગો. કેળાના પાન, નાગરવેલ ના પાન, બાજોઠ, આસન, આચમની બધું તૈયાર છે ને તો મુ. પણ આ સવિતા કેમ દેખાતી નથી? સવિતા ક્યાં છે? બાકીનો સામાન લેવા બજાર ગયેલી છે. ને જો મોટી બેન, આ તાંબાનો લોટો, આ તરગોણું, આ આચમની, આ હોપારી. તો હું તમે બે ના હોત ને તો શું થાત? તમે બે જણા 20 જણા નું કામ કરો છો. અમારા ટીચર જ એટલા હોશિયાર છે ને, ગમે એટલો ઠોઠ વિદ્યાર્થી હોય ને તો હોશિયાર થઈ જાય. બસ બસ, હવે બહુ ફૂલ ના ચડાવું મને.
અને ફૂલના હાર, આ છૂટા ફૂલ એ બધું તૈયાર કરો. સાંભળ, આ લે. આમાં શું છે? સામાન તો બધો આવી ગયેલો છે. તું જ ખોલીને જોઈ લે, આના વગર પૂજા અધૂરી રહેવાની છે. આમાં તો હાડી છે. સત્યનારાયણની કથામાં હાડીનું શું કામ? બહુ કામ છે સોમુ. સત્યનારાયણ ભગવાનને આપણે નવા વાઘા અર્પણ કરીએ છીએ તો એમને મન ના હોય, એમની પૂજાની તૈયારી કરવા વાળી સવિતા પણ સરસ મજાની નવી નકોર સાડી પહેરે. એટલે આ હાડી હવલીની છે? હા. તને શું થયું? મને શું થયું? મને કઈ નથી થયું. તને શું થયું કે હું તારા માટે નવા કપડા નથી લાવી? એમ લે, આ તારા માટે નવા કપડા છે. મોટી બેન, આ બધાની શું જરૂર હતી? સોમુ, રૂપિયા, પૈસા, કપડા, દાગીના, આ બધું તો ક્ષણિક સુખ આપે છે. માણસની સાચી મૂડી તો એના સંબંધો છે. મોટી બેન, ખબર ના ચાલતા તો કોઈ તારી પાસે કહે કે પાછે આંગળીએ દેવને પૂજેલા હોય ને ત્યારે તારી જેવી મોટી બેન મળે. બસ બસ સોમુ, હવે મારા વખાણ કરવાનું બંધ કરો અને કામે વળગો. હા મોટી બેન, હજુ ઘણા કામ બાકી છે. બાકીના બધા કામ હવે હું સંભાળી લઈશ, જોઈ લઈશ. તમે ખાલી બંને તૈયાર થઈ જાઓ. દીકરા આરવ, આ સંબંધો, કોન્ટેક્ટ, પીઆર વર્ક એ જ બિઝનેસની સફળતાના સૌથી મોટા ત્રણ પાયા છે. ઘણી વાર આપણી ટેલેન્ટ કે પૈસો જે કામ નથી કરી શકતું, એ આવા સાચવેલા સંબંધો ચપટી વગાડતામાં કામ કરે. આઈ નો પપ્પા, માત્ર જાણવાથી કઈ નહીં થાય, આ બધું તારે શીખવું પડશે. ચોક્કસ સમયે આવા સાચવેલા સંબંધોને એન્કેશ કરવા એ પણ સૌથી મોટી ટેલેન્ટ છે. બધા આજે આપણા ઇન્વાઇટીઝનું લિસ્ટ, આમાં માત્ર આપણા શહેરના નહીં બીજા બધા મોટા શહેરના પણ બિગ શોટ્સના નામ છે. અને શું લાગે છે, આ લોકો આપણે ત્યાં આપણી પાર્ટી એન્જોય કરવા આવવાના છે? ઓફ કોર્સ. નાઉ એ બધા જ અહીંયા પોતાના પબ્લિક રિલેશન્સને એસ્ટાબ્લિશ કરવા માટે, ઇમ્પ્રુવ કરવા માટે, પોતાની બ્રાન્ડ, પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરવા આવવાના છે. આજે હું પણ તને માર્કેટિંગનો એક નવો ફંડા શીખવાનો છું, એક સાથે ત્રણ ડીલ ક્રેક કરીને. એક સાથે ત્રણ ડીલ? આજકાલ આવી બધી પાર્ટીઓમાં જ, આવા ગેટ ટુગેધર્સમાં જ લોકોના બિઝનેસ રિલેશન્સ એક્સપાન્ડ થતા હોય છે. એટલે આજના સમયમાં સંબંધો સાચવવા ઇટ્સ અ મસ્ટ. કાં ઉભો છે શું? ગો ગેટ રેડી, તૈયાર થઈ જા. આજની પાર્ટીમાં તને ગ્રેન્ડ વે થી ઇન્ટ્રોડ્યુસ કરવા માંગુ છું. ચટ 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 ચટ, તૈયાર થઈ, તૈયાર થઈ. ઓકે. જયરાજ મહેતા સ્પીકિંગ. હા બોલો કાકા. કઈ શું થયું? ભાઈબા, હવે હું તું કઈ જાઉં છું, તમે મને પકલો પકલો. ભાઈબા, મને પકલો. ધીરે મારા સાવજ, સંભાળીને દીકરા પડી જઈશ. મારા દીકરાને કોઈની નજર ના લાગે. ક્લો ભાઈબા, મને પકલો.